नमस्कार मित्रों, स्वागत छे फरी एक नवा वीडियो पर आपणी आ YouTube चैनल ट्रिक गुजराती में। तो मित्रों, आजना आ वीडियो में आपणे शिक्षण विभाग की एक सरस मजानी योजना विषे माहिती मेळवीशुं, जेनुं नाम छे ट्रांसपोर्टेशन योजना। तो आ योजना विषेनी संपूर्ण माहिती मेळवीए ते पहेला जो आपणी आ YouTube चैनल पर नवा आवेला होय अने चेनलने हजु सुधी सब्सक्राइब न करी होय तो चेनलने सब्सक्राइब करी बाजू में रहेल बेल आइकन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, जेथी करी आपणी चेनल पर ज्यारे पण नवी माहिती मूकवामां आवे त्यारे ते माहितीना विडियोनुं नोटिफिकेशन तमारा मोबाइल पर मळी जाय। तो चालो शुरू करीए आजनो आपणो आ टॉपिक। तो मित्रों, राज्य सरकारनी शिक्षण अंगेनी एक सरस मजानी योजना छे, जे योजना अंतर्गत ट्रांसपोर्टेशन खर्च माटेनी सहाय आपवामां आवे छे, जेमां बाळकोने शाळाએ જવા માટે વાહન ભાડા માટે રૂપિયા 400 ની સહાય દર મહિને મળવાપાત્ર થાય છે। તો સંપૂર્ણ વિગત મેળવવા માટે આ વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને રાજ્ય સરકારના શિક્ષણ વિભાગની આ જે ટ્રાન્સપોર્ટેશન યોજના છે તેના વિશેની સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી જાય। तो चलो हवे आपणे विगतवार माहिती मेळवता जईए। तो मित्रों, ट्रांसपोर्टेशन सहाय योजना विषे आपणे संपूर्ण माहिती मेळवीशुं, जेमां आपणे योजनानो लाभ कोने मळवा पात्र थशे, पात्रतानुं धोरण शुं छे, अरजी क्यां करवानी रहेशे, केटली सहाय मळवा पात्र थशे अने सहायनो लाभ केवी रीते मळवा पात्र थशे, आम आ योजना अंगेनी संपूर्ण माहिती આજના આ વિડીયોમાં મેળવીશું। તો હવે આપણે વિગતવાર માહિતીમાં જોઈએ કે ટ્રાન્સપોર્ટેશન સહાય માટે યોજનાનો લાભ કોને મળવા પાત્ર થાય છે। તો મિત્રો, ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ યોજના હેઠળ લાભ મળવા પાત્ર થાય છે। ત્યાર પછી મિત્રો, આપણે આગળ જોઈએ કે આ યોજનામાં લાભ લેવા માટેનું પાત્રતાનું ધોરણ શું છે। તો ધોરણ 1 થી 5 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી 1 કિલોમીટર કરતા વધુ અંતરે ચાલીને જવું પડતું હોય તો તેવા ધોરણ 1 થી 5 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને આ યોજનાનો લાભ મળવા પાત્ર થાય છે। આ ઉપરાંત મિત્રો, ધોરણ 6 થી 8 માં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓને જો 3 કિલોમીટર કરતા વધુ અંતરે ચાલીને સ્કૂલે જવું પડતું હોય તો આવા 6 થી 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ આ યોજનાનો લાભ મળવા પાત્ર થાય છે। તો મિત્રો, આમ જે ધોરણ 1 થી 5 માં અભ્યાસ કરતા હોય અને પોતાના ઘરથી 1 કિલોમીટરથી વધુ દૂર સ્કૂલ આવેલી હોય અને તેવા બાળકને ચાલીને જવું પડતું હોય તો તેઓને ટ્રાન્સપોર્ટેશન સહાય મળવા પાત્ર થાય છે। આ ઉપરાંત જે ધોરણ 6 થી 8 માં અભ્યાસ કરતા હોય અને એવા વિદ્યાર્થીને પોતાના ઘરથી 3 કિલોમીટર કરતા વધુ અંતરે ચાલીને સ્કૂલે જવું પડતું હોય તો તેવા વિદ્યાર્થીઓને પણ આ ટ્રાન્સપોર્ટેશન સહાય યોજના અંતર્ગત લાભ મળવા પાત્ર થાય છે। ત્યાર પછી મિત્રો, આપણે આગળ જોઈએ તો આમ જે આવા વિદ્યાર્થીઓ હોય તેઓ આ યોજનાનો લાભ મેળવી શકે છે અને આગળ જોઈએ કે અરજી ક્યાં કરવાની રહેશે। તો મિત્રો, આ યોજનાનો લાભ લેવા માટે સંબંધિત શાળામાં અરજી કરવાની રહેશે, એટલે કે મિત્રો, બાળક જ્યાં સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતો હોય ત્યાં આ યોજનાનો લાભ મળવા પાત્ર થાય છે। ત્યાર પછી મિત્રો, આપણે આગળની વિગતમાં જોઈએ કે આ યોજના અંતર્ગત કેટલી સહાય મળવા પાત્ર થશે। તો મિત્રો, જે ધોરણ 1 થી 5 માં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓને રૂપિયા 400 ટ્રાન્સપોર્ટેશન સહાય સ્વરૂપે મળવા પાત્ર થાય છે અને જે ધોરણ 6 થી 8 માં અભ્યાસ કરતા હોય તો પણ તેવા વિદ્યાર્થીઓને પણ રૂપિયા 400ની ટ્રાન્સપોર્ટેશન સહાય મળવા પાત્ર થાય છે। તો આમ ધોરણ 1 થી 5 અને 6 થી 8 એ તમામ વિદ્યાર્થીઓને 400 રૂપિયા સહાય પેટે મળવા પાત્ર થાય છે। ત્યારબાદ આગળ વાત કરીએ કે આ સહાયનો લાભ કેવી રીતે મળશે, એટલે કે મિત્રો, જે આ સહાયનો લાભ છે તે ડાયરેક્ટ બાળકના ખાતામાં આવશે કે બાળકના વાલીના ખાતામાં આવશે કે પછી ટ્રાન્સપોર્ટેશન એટલે કે બાળકને લઈ જનાર વાહન માલિકને મળશે। તો મિત્રો, આ સહાયનો લાભ બાળક કે તેના વાલીને મળવા પાત્ર થશે નહીં, પરંતુ જે બાળકને શાળાએ લઈ જતું વાહન હોય કે રિક્ષાનો માલિક હોય તેઓને ડાયરેક્ટ આ સહાય આપવામાં આવશે। એટલે કે મિત્રો, આ સહાય છે તે બાળકને મળે છે પણ તે બાળકને કે તેના વાલીને તેના ખાતામાં આપવામાં આવતી નથી, પણ જે બાળકને ઘરેથી સ્કૂલે લઈ જાય છે અને સ્કૂલેથી ઘરે મૂકવા આવે છે તેવા જે વાહન માલિક એટલે કે રિક્ષા હોય કે કોઈ વાહન હોય તો તે વાહનના માલિકને આ સહાય સીધી મળવા પાત્ર થાય છે। તો મિત્રો, આ પ્રમાણે જે ટ્રાન્સપોર્ટેશન સહાય યોજના અંતર્ગત જે ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓને રૂપિયા 400 ટ્રાન્સપોર્ટેશન સહાય સ્વરૂપે મળવા પાત્ર થાય છે।
તો આશા રાખું કે ટ્રાન્સપોર્ટેશન સહાય વિશેની સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી ગયો હશે. તો મિત્રો, આવી જ અવનવી માહિતી જેમાં કે જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ અને બીજી ઘણી બધી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમે અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક પણ જોઈ શકો છો, અથવા તો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની ટેલિગ્રામ ચેનલ તમને જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી લિંકો તથા પોસ્ટ અને ફોર્મના નમૂનાઓ મૂકતા હોઈએ છીએ. જો ઉપયોગી લાગે તો તેમાં પણ તમે જોઈન થઈ શકો છો, અને જોઈન થવું એકદમ ફ્રી છે. અને હા મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.